गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल श्री कृष्ण कन्हैया लाल की जय शिवल्लभा देश की जय श्याम सुंदर श्यामी श्री गोपाल लाल प्यारे की जय श्री गिरिराज धरण की जय अत्रैव विराजमान परमादरणीय प्रातः स्मरणीय परम श्रद्धेय श्री पितृचरणा युगल चरणारविंद मां सदैन्य दंडवत प्रणाम एवं समुपस्थित परमादरणीय ज्येष्ठ भातृचरण समुपस्थित आचार्य परिवार एवं भगवद कथा मृतुनु रसास्वादन करवा आवेला बधा रसिक श्रोतागण सप्त दिवसीय कथा अंतर्गत एक चतुर्थ दिवस एटले मुख्य पड़ाव मध्यनो दिवस અને આજના આ ઉત્તમ દિવસે આપણા કથાના પાંડાલમાં પુષ્ટિ યુવા મંચની પણ ઘોષણા કરવામાં આવી ખૂબ આનંદ પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે સુરતમાં પુષ્ટિધામ દ્વારા યુવા વર્ગ બધા વૈષ્ણવો આ બેનર નીચે તનમન ધનથી એમાં સેવા કરી રહ્યા છે આજે એમાંથી અમુક લોકો અહીંયા ઉપસ્થિત પણ છે એક અહીંયા અમદાવાદ ખાતા પર એક અહીંયા પણ આજે આની એક શાખા ની ઘોષણા અહીંયા થઈ ખૂબ આનંદ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું ખૂબ આનંદની અનુભૂતિ થઈ રહી છે જેમ બેનરમાં તમે વાંચ્યું છે ઉમેશભાઈએ પણ કહ્યું કે સેના માટે છે આ સેવા સંસ્કાર માટે
નું કઈક એક સંગઠન હોવું જોઈએ, જેમ પિતૃચરણને આજ્ઞા કરી સંઘે શક્તિ કલયુગે, તો કઈક સંઘ જરૂરી છે. આ સંઘ સેના માટે છે? આ સેના માટેનું મંચ છે, આ સ્ટેજ એક પ્લેટફોર્મ, એક મંચ સેના માટેનું છે કે જેની અંદર કંઈક ભાવના છે કંઈક કરવાની. પોતાના માટે, પોતાના સ્વજનો માટે જીવ સવારથી સાંજ સુધી ભાગતો જ હોય છે, પણ આ મંચ એના માટે છે કે જે દેહ ધર્મ સાથે આત્મ ધર્મને પણ સમજે છે. જો બે ધર્મ છે, એક દેહ ધર્મ લોક ધર્મ જેને કહી શકાય ને એક આત્મ ધર્મ, તો લોક ધર્મ આપણે આપણા પરિવાર, બાળકો, પત્ની માટે બધા કરતા હોઈએ, પણ એક પ્રકારનું કર્તવ્ય ધર્મ છે. ધર્મનો મતલબ ફરજ, સીધી વ્યાખ્યા કરવી હોય ધર્મ એટલે શું? કર્તવ્ય, ફરજ. તો એ ફરજ આપણા પરિવાર માટેની પણ છે ને એ ફરજ આપણા સંપ્રદાય, આપણી સંસ્કૃતિ માટેની પણ આપણી કંઈ ફરજ બને છે. તો આ જેની અંદર એ ભાવના જાગૃત થઈ છે, આ એના માટેનું એક પ્લેટફોર્મ છે, એક મંચ છે. ઘણા લોકોને અવસર નથી મળતા, ઘણા લોકોને ભાવના પણ હોય, અમે પણ કંઈક કંઈક એક્ટિવ થઈએ સનાતન સંસ્કૃતિ, સનાતન હિન્દુ ધર્મમાં કંઈક પોતાનું યોગદાન આપીએ, પણ કેવી રીતે શું કરીએ? કંઈ નહીં, બસ આ યુવા મંચમાં જોડાઈ જાઓ. અને આનું નામ યુવા મંચ, પુષ્ટિ યુવા મંચ. એટલે હું ક્લેરિફાઈ કરી દઉં કે આ યુવા મંચ એટલે એમ નહીં કે 25-30 વર્ષનો હોય, 18 વર્ષનો છે એના માટે જ નહીં. હમારી દ્રષ્ટિ મેં યુવા કી વ્યાખ્યા કુછ ઓર હૈ. મનુષ્ય એની ઉંમરથી વૃદ્ધ નથી થતો, મનુષ્ય એના વિચારથી વૃદ્ધ થાય છે. પચાસ 60 વર્ષની ઉંમર હોય પણ એની અંદર કંઈક એવી ભાવના હોય કે હું પણ કંઈક કરું, તન મન ધનથી ધર્મના સંપ્રદાયના કાર્યમાં જોડાવું, મારું કંઈક યોગદાન આપું, તો એ મારી દ્રષ્ટિમાં એ 60 વર્ષનો પણ કેમ ન હોય પણ એ યુવાન છે. વો યુવા હૈ. અને 25-30 વર્ષનો છોકરો હોય પણ કેવલ પોતાના મોજ શોખ ને એમાં જ લાગેલો છે, તો બહુ વૃદ્ધ હૈ. પોતાના જ ભોગ વિલાસમાં લાગેલો હોય, કામ ધંધો પઢાઈ બધું કરવાનું છે, ના નથી. મનુષ્ય પોતાની અલ્પમતિથી પોતાના નાના નાના લક્ષ્ય બનાવીને રાખે છે, લેકિન આપણા આચાર્યોએ, આપણા શાસ્ત્રોએ આપણું એક મનુષ્યનું એકમાત્ર લક્ષ્ય આપ્યું છે. શ્રી આચાર્ય ચરણે કહ્યું છે કે કૃષ્ણ એવ ગતિર મમ, તેરા મૂળ લક્ષ્ય કૃષ્ણ હૈ, તું ઉસકો ભૂલ મત. અલ્પમતિ અનુસાર જીવ, કોઈ યુવા બાળક હોય વિચારે કે હા ભાઈ હું ઇન્જિનિયર બની જાઉં એટલે મારો બેડો પાર, કામ પૂરું, આ મારું લક્ષ્ય છે. કોઈ વિચારે સીએ થઈ જાઉં, સીએસ બની જાઉં તો મારું લક્ષ્ય પૂરો થઈ ગયો. ભાડાના ઘરમાં રહેતું હોય વિચારે કે પોતાનું મકાન થઈ જાય તો કામ ખતમ, જીવન શાંતિ થઈ જાય. 3 બેડરૂમ વાળા રૂમમાં રહેતો હોય વિચારે એક બંગલો મોટો બની જાય તો જીવન શાંતિથી નીકળી જાય. આપણે બધાએ પોતાની અલ્પમતિથી આ બધા નાના નાના લક્ષ્ય બનાવીને રાખ્યા છે.
કરવાનું છે, ઠીક છે, એમાં બુરાઈ નથી, એ બધું કરીએ, પણ મૂળ લક્ષ્ય એને આપણે ભૂલીએ નહીં. જેમ કોઈ ડ્રાઈવર હોય, કાર ચલાવે, અને એ ગાડીમાં ડ્રાઈવ કરતો કરતો ટેપ હોય તો ટેપ સાંભળે, ખાવાનું હોય ખાતો જાય, ચાર જણા સાથે વાતચીત પણ કરતો જાય, ગીત સાંભળતો પણ જાય, પણ એનું મુખ્ય ધ્યાન ક્યાં છે? આગળ. અને જો ત્યાંથી એનું ધ્યાન હટી ગયું તો શું થશે? એક્સિડન્ટ થઈ જશે. તો બસ જીવનમાં આવ્યા છે, આ બધું કરવાનું છે, પણ આપણા મુખ્ય લક્ષ્યને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કૃષ્ણ એવ ગતિર મમ, યહી હમારા હમ સબકા મનુષ્ય માત્ર કા લક્ષ્ય હોના ચાહીએ. તો આ એક યુવા મંચ, આ એક લક્ષ્ય છે, એ લક્ષ્ય તરફ આગળ વધવાનો, કે કંઈક આ મંચ દ્વારા, આ સંગઠન દ્વારા કંઈક હરિગુરુ વૈષ્ણવની સેવા થઈ શકે, સમાજની સેવા થઈ શકે, ધર્મની સેવા થઈ શકે, આ એના માટેનું આ સંગઠન, આ પુષ્ટિ યુવા મંચ છે. અને જે પણ બધા વૈષ્ણવો અહીંયા ઉપર આવીને સરસ મજાના ફોટો પડાવ્યા છે, બહુ ઉત્સાહ સાથે હસીને, બહુ બહુ ગમ્યું મને, એટલા રાજી થઈને બધા બહુ ઉપર આવ્યા, ફોટો પડાવ્યા, સરસ વાત છે. પણ હવે આવી રીતે જ જ્યારે હવે કંઈ પણ નેક્સ્ટ કંઈ પણ પ્રોગ્રામ હોય, કાર્યક્રમ હોય, નાનું હોય, મોટું હોય, અને જ્યારે એમને ફોન કરી, એમને મેસેજ મળે, તો એટલા જ ઉત્સાહથી એ દોડીને એ ત્યાં પહોંચે જેટલા ઉત્સાહથી અહીંયા સ્ટેજ ઉપર આવ્યો હતો. એ હું વિશ્વાસ, એટલી હું આશા એ બધા વ્યક્તિઓ પાસેથી રાખું છું. ક્યોંકિ જિંદગી રહેગી જબ તક ફુરસત ના હોગી કામ સે, કુછ વક્ત એસા નિકાલો પ્રેમ કર લો શ્યામ સે. તો કુછ વક્ત, થોડા વક્ત, તમારો અમને ફૂલ ટાઈમ નથી જોતો, બસ થોડા પાર્ટ ટાઈમ, થોડો ક્યારેક ક્યારેક જ્યારે તમને યાદ કરીએ, કંઈક ઉત્સવ પાસો થતા હોય, જોડાય કે ભાઈ આ પ્રચારમાં તમારે જોડાવાનું છે, તો થોડુંક પોતાનો લૌકિક ગૌણ કરીને તમે એમાં સમય આપો. આ પુષ્ટિ યુવા મંચને ધન નથી જોતું, સૌથી મોટી સેવા છે સમય આપવો. બસ હમ યે અપેક્ષા રખતે હૈ આપ લોગો સે કે આપ સમય નિકાલે. તો જેટલા પણ અહીંયા બધા વૈષ્ણવ આવ્યા, ખૂબ આનંદ, એમના માટે ખૂબ શુભકામના વ્યક્ત કરું છું. પિતૃચરણ દ્વારા બધાને આશીર્વાદ મળી જ ગયા છે, અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ અમદાવાદમાં યા અમદાવાદથી બહાર પણ ક્યારેક ક્યારેક એવા પ્રસંગો આવશે, તો આ બધા આપણા વૈષ્ણવો, યુવા વૈષ્ણવો, કારણ કે યુવા શબ્દની પરિભાષા જે છે કે જેની અંદર ઉત્સાહ છે, ઉમંગ છે, કંઈ કરવાની ધગસ છે. પછી જેમ મેં કહ્યું કે એ ભલે 50 વર્ષનો કેમ ન હોય કે 60 વર્ષનો કેમ ન હોય, પણ એ યુવા જ છે. તો ખૂબ ખૂબ એ જોડાયેલા વૈષ્ણવને વધાઈ આપતા અને આશા રાખતા કે આપ આવી રીતે જ સ્વધર્મને સમજીને, જાણીને, એમાં સતત પ્રેરિત, એમાં જોડાયેલા રહેશો, બીજાને પણ પ્રેરિત કરશો, અને જે જે વૈષ્ણવને બીજાને પણ ઈચ્છા હોય કે ભાઈ કંઈ ને કંઈ અવારનવાર જે પ્રસંગો થતા હોય, ઉત્સવ થતા હોય, વચનામૃત થતા હોય, તો આપણને જાણ થાય, તો ચોક્કસ પોતાનું નામ, જેમ હમણાં વાત કરી, કાર્યાલયમાં પોતાનું નામ એડ્રેસ લખે કે જેનાથી એને આપણે ઇન્ફોર્મ કરી શકીએ. આ મંચ દ્વારા, પુષ્ટિ યુવા મંચ દ્વારા 4 પુરુષાર્થોને આપણે સિદ્ધ કરવાના છે.
धर्म अर्थ काम अने मोक्ष गत दिवस आपणे चतुर्थ स्कंधमां स्कंध अंतर्गतनी कथाओनुं श्रवण करी रह्या हता एनी पूर्वमां वात करी हती के आ चार प्रकरणोमां आ चतुर्थ स्कंध छे धर्म अर्थ काम अने मोक्ष तो धर्म अने मोक्ष एनी वाड़मा अर्थ अने काम आपणे सिद्ध करवानुं छे।